તે જગ્યાએ રેડ કરતા એક મહિલાને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી હતી પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી છે અને બાકીના બે આરોપીઓને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે માદક પદાર્થ ભેજવાળો બે કિલો અને પંદર ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે જેની કિંમત રૂપિયા વીસ હજાર એકસો પચાસ તથા મોબાઈલ ફોન નંબર એક જેની કિંમત પાંચસો મળી કુલ રૂપિયા વીસ હજાર છસો પચાસના ના મુદ્દામાલ સાથે આરોપી મહિલાને ઝડપી પાડવામાં આવી છે મહિલાને વધુ તપાસ અર્થે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આવવામાં આવી છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબનાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસજી દેસાઈ તથા એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચજી મારુ એસઓજી ટીમના એએસઆઈ યુવરાજસિંહ સરવૈયા સંજયભાઈ પરમાર હેડ કોન્સ્ટેબલ મનીષદાન ગઢવી તથા જયરાજભાઈ વાળા હિનાબેન મેવાડા તથા જનકભાઈ કુવાડિયા દ્વારા કરવામાં આવી હતી ગઈકાલે જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્કરસિંહ સાહેબની સૂચનાથી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી દેસાઈ અને તમામ માણસ પેટ્રોલ મતા દરમિયાન તેઓને મળેલી ખાનગી હકીકત મુજબ બહારપરા વિસ્તારમાં આવેલા જુવા મુશીદ પાસે ગુંદિયા ચોરા પાસે જૈતુનબેન ઉર્ફે નજુબેન અબુછા ઓઠા ઉમરસો પચાસ જેઓ ગાંજાનો વેપાર કરતા હોય આ પ્રકારની હકીકત મળી હતી એ આધારે રેડ કરતાં અને પ્રોસિજર કરતાં તેમાં બે અને પંદર ગ્રામ જેટલો ગાંજો મળી આવેલ છે અને તપાસ દરમિયાન સોહિલ હારૂન અગવાન તથા સમીર જમાલ કુરેશી આ બે આરોપીના નામ પણ ખુલ્લા પામેલ છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે આ પહેલાં પણ અમુક દિવસ પહેલાં એક અન્ય બનાવ પણ આ પ્રકારનો બનેલો હતો તો આ બાબતે અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ નાગરિકના ધ્યાનમાં આ પ્રકારના માદક પદાર્થો નિશાકાર દ્રવ્યો કે એનડીપીએસ લગત કોઈ પણ હકીકત ધ્યાનમાં આવે તો કોઈપણ પ્રકારના ડર કે સંકોચ વગર તાત્કાલિક પુરુષ સંપર્ક કરે અત્યારેથી કડક કાર્યવાહી કરવામાં આવશે જૈનિક સોજીત્રા હાર ફોર યુ ન્યૂઝ અમરેલી